આગળ વાત કરીએ વરસાદના કારણે જે રીતે અમદાવાદમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા વાત કરીએ બોપલની બોપલના પણ સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે ઉભરાતી ગટરના કારણે લોકો ઉત્તરાહીમાં પોકારી ગયા છે અનેક વખત રજૂઆતો કરી છે તંત્રને પરંતુ તંત્ર દ્વારા કોઈપણ કાર્ય છે તે કરવામાં નથી આવી રહ્યા તેના કારણે જે લોકો છે તે હેરાન પરેશાન છે તે થઈ ગયા છે તો જે રીતે વરસાદ છે એ ચોક્કસથી વધુ પડ્યો છે આ વખતે અને તેના કારણે ગટરો જે ઉભરાવાના જે બનાવો પણ બન્યા છે સ્થાનિકો છે તે તેની દુર્ગંધના કારણે એક પ્રકારે હેરાન પરેશાન થઈ ગયા છે રોગચાળો ફેલાવવાનો પણ ભય છે તે લોકોને થઈ રહ્યો છે બોપલ વિસ્તારની વાત કરીએ તો ત્યાં વિભૂષણ બંગલો ગ્રીન વેલીના લોકો છે તે પોકારી ગયા છે તંત્ર કાયમી નિરાકરણ ક્યારે લાવશે તે ચોક્કસથી આ દર વખતનો પ્રશ્ન છે તે બની ગયો છે દર વખતે વરસાદી પાણી છે તે ભરાતા હોય છે સાથે જ જે રીતે ગટરના પાણી છે તે ઉભરાતા હોય છે અને સાથે દુર્ગંધનો માહોલ પણ છે તે બનતો હોય છે ત્યારે એક પ્રકારે રોગચાળાનો ભય પણ હોય છે મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે ત્યારે આનું કાયમી નિરાકરણ ક્યારે લાવશે સરકાર તેના પર જે તે સૌની મીટ મંડાયેલી છે આ જ પ્રશ્ન છે તે તમામ સ્થાનિકો છે તે પૂછી રહ્યા છે અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો છે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં સતત હજી પણ જે રીતે ગટરના પાણીઓ ઉભરાયા છે દુર્ગંધ જે મારતા પાણી છે તે હજી પણ ઠેરને ઠેર જ છે પરંતુ જે રીતે સમસ્યાનું નિવારણ છે તે નથી આવતું તેના કારણે લોકો ક્યાંકને ક્યાંક હેરાન પરેશાન છે તે થતા હોય છે પૂર્વ વિસ્તારમાં તો ઘણા બધા જે વિસ્તારો છે પરંતુ વાત કરીએ બોપલની બોપલમાં પણ જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાં પણ જે રીતે લોકો અત્યારે ત્રાજમામ જે પોકારી ગયા છે વિભુષા બંગલો સાથે જે સાઈ ગ્રીન વેલી આ બે જે સોસાયટીના લોકો છે તે તાત્કાલિક જે આનું નિવારણ આવે તેવી માંગ કરી રહ્યા છે દર વર્ષની આ સમસ્યા છે ગટરના પાણી છે તે ઉભરાતા હોય છે અને તેના કારણે જે લોકોને રહેવું છે તે પણ મુશ્કેલ બની ગયું હોય છે જે તે જે રીતે વાત કરીએ તો દુર્ગંધ ભર્યા માહોલમાં પણ છે તે તેમને રહેવું પડે છે જે પ્રકારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો મચ્છરોનો ઉપદ્રવ પણ જે આના કારણે છે તે વધી જતો હોય છે અને તેના કારણે જે લોકોને એક પ્રકારે રોગચાળાનો ભય પણ છે તે થઈ રહ્યો છે તો વરસાદ અત્યારે જરૂરથી થંભી ગયો છે વરસાદનું જોર ઓછું થઈ ગયું છે પરંતુ લોકોની સમસ્યા છે તે ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું છે વરસાદ વરસ્યો છે અને ગટરના પાણી ઉભરાયા છે અને તેના જ કારણે લોકો અત્યારે ત્રાહીમામ છે તે પોકારી ઉઠ્યા છે અમદાવાદના ઘણા બધા એવા વિસ્તાર છે કે જે આ પ્રકારની સમસ્યા છે રજૂઆતો તંત્રને વારંવાર કરે છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય સમયે તેની કામગીરી છે તે નથી કરવામાં આવતી દર વર્ષે આ સમસ્યા છે તે ઠેરની ઠેર હોય છે વરસાદ આવે છે તેની પહેલાં કહેવામાં આવતું હોય છે કે તમામ કામગીરી કરવામાં આવી ગઈ છે પ્રિ કામગીરી કરવામાં આવી ગઈ છે પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે સ્થિતિ કંઈક બીજી જ હોય છે સ્થિતિ બધથી બદતર છે તે જોવા મળતી હોય છે અનેક એવા વિસ્તારો જે અમદાવાદના પૂર્વ વિસ્તારના આપણે વાત કરીએ નિકોલ નરોડાની વાત કરીએ ત્યાં પણ વરસાદી પાણી મોટા ભાગે છે તે ભરાતા હોય છે અને લાંબો સમય વીતવા છતાં પણ પાણી છે તે નથી નીકળતા પાણી ઓસરતા નથી તેના કારણે સ્થાનિકોને રાહદારીઓ છે સાથે જ વાહન ચાલકો છે તેમને પણ ખાસી હવે મુશ્કેલીનો સામનો ત્યાંથી પસાર થવામાં આવે છે તે થઈ રહ્યો હોય છે તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રીતે તમામ જે લોકો છે રાહદારીઓ છે વાહન ચાલકો છે તેમને કેટલી તકલીફ તો સામનો છે તે કરવો પડતો હોય છે હળવો વરસાદ હોય છે તો પણ જે રીતે આ પાણી છે તે ભરાઈ જતા હોય છે ત્યારે સ્થાનિકોને ત્યાંની પસાર થવામાં ખાસ એવી જે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે માત્ર આ વર્ષની સમસ્યા છે આ વર્ષ આ સમસ્યાની જે રીતે વાત કરીએ તો દર વર્ષની સમસ્યા છે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે જે લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે આ જે સમસ્યા છે તે સમસ્યાનું કાયમી નિવારણ છે તે લાવવામાં આવે કારણ કે ત્યાં રહેવું પણ લોકોને હાલ મુશ્કેલ જ બની રહ્યું છે કારણ કે સતત દુર્ગંધ મારતા જે રીતે રસ્તાઓ છે તેના કારણે ત્યાંથી પસાર થવું પણ જે મુશ્કેલ છે તે બની રહ્યું છે સાથે જ રોગચાળાનો ભય તો જે લોકોને ચોક્કસથી સતાવી જ રહ્યો છે પરંતુ તંત્ર છે તે કોઈ પણ કામગીરી છે તે નથી કરતું કોઈ પણ નિરાકરણ છે તે આનું નથી લાવતા કાયમી નિરાકરણ જો સ્થાનિકોને મળે તો ચોક્કસથી તેમનામાં પણ એક પ્રકારે રાહતનો શ્વાસ લેવાય નહીં તો આવતા વર્ષે પણ જ્યારે ચોમાસું આવશે ત્યારે સમસ્યા ઠેરની ઠેર છે તે જોવા મળશે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં આ જ પ્રકારની સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે વરસાદ પહેલાં ચોક્કસથી મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે જે સ્થિતિ છે તે કંઈક બીજી જ જોવા મળતી હોય છે જેટલા પણ વાયદા છે તે કર્યા હોય છે તે એકદમ પોકળ સાબિત થયા હોય છે વરસાદી પાણી ભરાવાનો મામલો હોય પાણી ઓસરવાનો મામલો હોય ગટર ભરાવાનો ગટર ઉભરાવાનો જે મામલો હોય છે તમામ જે વાતો છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતી હોય છે રોડ રસ્તા તૂટવાનો મામલો છે તે પણ છે સામે આવતો હોય છે અને તેમાં પણ જે રીતે લોકો ક્યાંક ને ક્યાંક આનો ભોગ છે તે બનતા હોય છે રોડ રસ્તા તૂટેલાને કારણે જે અકસ્માતનો ભોગ પણ લોકો રાહદારીઓ છે આ સિવાય જે વાહન ચાલકો છે તે બનતા હોય છે વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં નથી આવતી તે એક મોટો સવાલ બની રહ્યો છે જે પ્રકારે વરસાદી પાણીના કારણે જે ગટરો ઉભરાય છે અને ગટરોના કારણે જે લોકોને હાલાકીનો સામનો બોપલના રહીશોને કરવો પડ્યો છે સાયગ્રીન વેલીની વાત કરીએ સાથે જ વિભૂષા બંગલોની વાત કરીએ તો તે લોકો પોતાની સમસ્યા જણાવી રહ્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસે સીધી માહિતી લઈએ કે બ્રિજેશ જે પ્રકારે વરસાદ અત્યારે ચોક્કસથી ઓછો થઈ ગયો છે અમદાવાદની વાત કરી રહ્યા છીએ ત્યારે બોપલના જે રહીશો છે તેમને કઈ કઈ સમસ્યાઓનો સામનો હજી પણ કરવો પડી રહ્યો છે હજી જણાવું કે જે પ્રમાણે વરસાદ છે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસતો નથી છતાં પણ અનેક જગ્યાએ જે કહી શકાય કે ગટરના પાણી જે છે તે બેક મારી રહ્યા છે સાથે જ વાત કરીએ કે બોપલ તેમજ ગુમા કે આ વર્ષે એટલે કે કહી શકાય કે નગરપાલિકા નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં તે આવ્યું છે છતાં પણ અહીંયા પરિસ્થિતિ ઠેરની ઠેર છે બોપલ ગુમાના જે નાગરિકો છે તે ત્રસ્ત થઈ ગયા છે અનેક જગ્યાએ આવા જે ગટરના પાણી છે તે ઉભરાતા રહે છે અને સાથે જ વરસાદી માહોલ હોય ત્યારે આ જ ગટરના પાણી લોકોના ઘર સુધી પહોંચી જાય છે પીવાના પાણીમાં પણ લોકોને જે ગટરનું પાણી જે છે તે ભેળસેળ થઈને અલગ અલગ રીતે જે કહી શકાય કે આવે છે જેને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અહીંયા લોકો કહી રહ્યા છે સરકારને પણ સવાલ પૂછી રહ્યા છે અને સાથે જ તંત્રને સવાલ પૂછી રહ્યા છે કે તમામે તમામ જે સ્થાનિકો છે તે ટેક્સ આપી રહ્યા છે છતાં પણ તેમને શા માટે સુવિધા મળતી ન હતી અગાઉ નગરપાલિકા તેમજ અવડા દ્વારા જે કહી શકાય કે ડેવલપ બોપલ તેમજ ગુમા કરવામાં આવતું હતું પરંતુ ચા જે કહી શકાય કે આ કોર્પોરેશન દ્વારા એને ટેક કરવામાં આવ્યું છે અને સાથે જ અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા તમામે તમામ જે વિસ્તાર છે તેના રહીશોને સવલત આપશે તેવી ક્યાંક ને ક્યાંક તેઓએ પાયાનદરી આપી હતી કોર્પોરેશન દ્વારા જે કહી શકાય કે હજુ પણ કોઈ સુવિધા આપવામાં નથી આવતી જેને કારણે અહીંયા મહિલાઓ જે છે તે ત્રાહીમામ પોકારી ગયા છે સાથે જ અનેક વાર રજૂઆત કરી છે અનેક વાર તંત્રને જાણ કરી છે કોર્પોરેશનના ટોલ ફ્રી નંબર ઉપર અનેકવાર ફરિયાદ કરી છે કે અહીંયાથી આ પ્રકારની સમસ્યાનો તેમને સામનો કરવો પડે છે છતાં પણ સમસ્યાનું જે નિરાકરણ છે તે નિરાકરણ થયું નથી જેથી કરીને સ્થાનિક જે મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું કારણ કે જે પ્રમાણેની સમસ્યા છે તે પ્રમાણેની શું તેમને સમસ્યા છે અને તંત્રને શું કહેવા માગે કેટલા વખતથી બેન આ ગટરની સમસ્યા છે કેટલી વાર રજૂઆત કરી છે ક્યાં ક્યાં રજૂઆત કરી છે સર આ અમે ચાર વર્ષથી અહીંયા રહેવા આવ્યા છે ચાર વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે ઘૂંટણસમા પાણીમાં જ અમારે જવું આવવું પડે છે અને ઘણી ફરિયાદો કરી ફોટોઝ મોકલ્યા છે અમે વિડીયોઝ મોકલ્યા છે પણ કોઈ જ નિરાકરણ આવતું નથી તો આપની ચેનલ દ્વારા અમે એ કહેવા માગીએ છીએ કે આનો અમારો કોઈ નિકાલ લાવી આપો તો સારું શું કહેશો બેન જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં એટલે કે કોર્પોરેશન દ્વારા હવે જે કહી શકાય કે તમામે તમામ સુવિધા આપવાની સ્થાનિકોને જણાવવામાં આવી છે કેવી પ્રકારની સુવિધા હજી વરસાદ બંધ થયા પછી પણ આ પ્રકારની સમસ્યા કઈ રીતે વરસાદ બંધ થયા પછી પણ આ ગટરના પાણી બંધ થવા જોઈએ જે આનું પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન લાવવાની જરૂર છે ચાર વર્ષથી આ જ પરિસ્થિતિ છે મેઈન ગટર પ્રોબ્લેમ છે આ પાણીનું નિરાકરણ તો પહેલા લાવવું છે રોડ ખરાબ થઈ ગયા છે આવા જવામાં બી પ્રોબ્લેમ અમને લોકોને થાય છે અને અમારા ત્યાં તો પાણી ભરાઈ રહે છે એના લીધે અમે એ લોકો બહાર આવવા જવાનું બી પ્રોબ્લેમ થાય છે બહુ જ ગંદી પરિસ્થિતિ છે ખરાબ પરિસ્થિતિમાં ત્યાં આવું પાસ થવું પડે છે ચોક્કસ વિભૂષા બંગલો સહિત આસપાસના જે વિસ્તાર છે અહીંયા આ પ્રકારની સમસ્યાનું સામનો કરી રહ્યા છે ગંદુ પાણી આવે છે પીવાનું પાણી પણ દોડું આવે છે જેથી કરીને પાણીજન્ય રોગોમાં રોગમાં પણ વધારો થયો છે મેલેરિયા તેમજ જે કહી શકાય કે ટાયફોઈડ અને ખાસ કરીને ઝાડા ઉલટીના કેસ પણ અહીંયા વધ્યા છે કારણ કે ગટરના પાણીથી મચ્છરનો પણ ઉપદ્રવ થઈ રહ્યો છે શું કહેશો બેન કેવી પ્રકારની સમસ્યા છે સરકાર તેમજ તંત્રને શું કહેશો હું લગભગ સાત વર્ષથી અહીંયા વિભૂષા બંગલોજમાં રહું છું મારી બાજુમાં જ ફ્લેટ છે સોસાયટીનું પાણી નથી નીકળતું અમારા વિભૂષા બંગલોસમાં બધાના ઘરે ખાળ કુવા છે અમારું પાણી નથી નીકળતું બહાર પણ બાજુના ફ્લેટની બાજુ જે કે ગટરો છે દરેક ગટરમાંથી પાણી નીકળીને બધું આખું બધું પાણી સોસાયટીમાં આવે છે ઘરે ઘરે બધે અત્યારે મેલેરિયાના કેસ છે આ સમસ્યાનો અમે તો રોજ એએમસીમાં રોજ જે કમ્પ્લેન કરીએ છીએ પણ આનો હજુ સુધી કોઈ નિકાલ આવતો નથી કે કોઈ જોવા પણ આવતું નથી એટલે આ અમે કંટાળીને તમને આ વખતે કોન્ટેક કરીને તમને અહીંયા અમે રજૂઆત કરવા માટે બોલાવ્યા છીએ ચોક્કસ શું કહેશો સ્થાનિક જે કોર્પોરેટરો છે એને પણ આપે આ અંગે રજૂઆત કરી છે કે કેમ એમને આપે ફરિયાદ કરી છે કે કેમ ના જોવા સુધી નથી આયા એ લોકો ખાલી આવીને ગાડીઓમાં આવે છે અને જતા રહે છે અમારા ઘર સુધી પેવરમાંથી બાર ગટરનું પાણી નીકળે છે અમારા કારકુવામાંથી નથી નીકળતું પણ લોકોના જે નવા નવા બિલ્ડિંગ થયા છે અમારા બાજુમાં એમના ગટરના પાણી અમારા ઘરે આવે છે અમારા ગટર અમારા જે ટેન્કીમાં છે ટેન્કમાં પાણી આવે છે અમારે ના તો પાણી નવાય છે ના તો પાણી બહારથી પીવાય છે અમારે બહારનું પાણી આવે છે આરોનું અને એમાંથી અમે પાણી યુઝ કરીએ છીએ શું કે બેન જ્યારે વોટ લેવા હોય તો સ્થાનિક કોર્પોરેટર હોય કે કોઈ પણ હોય આપની પાસે આવે છે પરંતુ હવે આપને જે સમસ્યા છે ત્યારે આપની સમસ્યાનું નિરાકરણ કરવા કે રજૂઆત કરવા કોઈ આવતું નથી ના કોઈ નથી આવતું એ લોકો દર તે વોટ કરવા માટે અમને વોટ આપજો અમને વોટ આપજો કરીને હાથ જોડીને અમારી પાસે આવે છે પણ એ અમે પણ હાથ જોડીને પાછા અમે કહીએ છીએ ભાઈ અમારું પ્રોબ્લેમ છે તમે સોલ્વ કરો તમે વોટ આપીએ છીએ પણ કોઈ સુધી આવતું નથી ખાલી વોટ લેવા આવે છે લોકો સ્થાનિકો છે સ્થાનિક મહિલાઓ છે તે પણ હેરાન પરેશાન છે સાથે જ તમામ મહિલાઓનું કહેવું છે કે જે પ્રમાણે તંત્ર છે સરકાર છે જ્યારે અને અહીંયાના જે ઉમેદવાર છે અહીંયાના જે કોર્પોરેટરો છે વોટ લેવો હોય ત્યારે તેમની પાસે આવે છે સ્થાનિકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ કરવા કોઈ પણ જાતના અહીંયા કોઈ કોર્પોરેટર દેખાયા નથી સાથે જ અહીંયા અનેકવાર એએમસી તંત્રને પણ રજૂઆત કરી છે છતાં પણ આ પ્રકારની જે સમસ્યાનું નિરાકરણ થયું નથી જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા તમામે તમામ જે ગટરના પાણી છે તમામે તમામ રોડ ઉપર ફરી આવે છે અને સાથે જ જે કો અહીંયા જે પ્લોટ ખાલી પ્લોટ પડ્યો છે ત્યાં આગળ પણ આ જ પ્રકારની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં પણ તંત્રના બહેરા કાંડ સુધી સ્થાનિકોની જે ફરિયાદ છે તે પહોંચી નથી અને સાથે જ સ્થાનિકો અત્યારે હેરાન પરેશાન છે આ તમામ તમામ પાણી ગટરનું છે કહી શકાય કે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદ નથી પડ્યો છતાં પણ અહીંયા ગટરના પાણીના ખાબોચિયા જે છે તે ભરાતા જોવા મળી રહ્યા છે વાત કરીએ કે જે ખાનગી પ્લોટ છે અહીંયા ત્યાં આગળ પણ આ જ પ્રકારના ગટરના પાણી જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે તો તંત્ર દ્વારા ક્યારે લોકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવશે સરકાર દ્વારા ક્યારે ઘુમા તેમજ બોપલના વિસ્તારોને પ્રાથમિક સુવિધા આપવામાં આવશે તે સમજાતું નથી પરંતુ અત્યારે સ્થાનિકો હેરાન છે કોર્પોરેટરોથી નારાજ છે સરકારના જે નિર્ણયો હોય છે તેનાથી નારાજ છે સાથે જ જે આ અહીંયા પ્લોટમાં જે પાણી ભરાયેલું છે તે પણ પાણી જે ગટરનું છે જેને કારણે અહીંયા દુર્ગંધ આવી રહી છે અને સાથે જ તંત્ર દ્વારા પણ અહીંયા અનેકવાર જે કહી શકાય કે ફરિયાદ કર્યા છતાં પણ કોઈ જાતની કામગીરી ન થો થઈ હોવાનું પણ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તંત્રના બહેરા કાન સુધી આ વાત પહોંચે તેને લઈને લોકો સ્થાનિકો અત્યારે રજૂઆત કરવા માટે ન્યૂઝ ચેનલને બોલાવી છે અનેકવાર કોર્પોરેશનમાં અહીંયા વિભૂષા બંગલો સાઈ ગ્રીન જે સોસાયટી છે તેના દ્વારા પણ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે એકસો પંચાવન ત્રણસો ત્રણની જે ફરિયાદ છે તે પણ કરવામાં આવી છે સાથે જ અહીંયા જે પ્રી સ્કૂલ છે તેના બાળકો પણ જે કહી શકાય કે હેરાન પરેશાન થઈ રહ્યા છે અહીંયા જે લોકો અને ખાસ કરીને વાલીઓ જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે પણ તેમને હાલાકી થતી જોવા મળે છે તો જે પ્રમાણે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ વરવા જે દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે બોપલ તેમજ ગુમા જે ડેવલપિંગ એરિયા તરીકે કોર્પોરેશન જોઈ રહી છે અને સાથે જ અહીંયા તમામે તમામ ડે વસ્તુ ડેવલપ થાય છે અને ખાસ કરીને રોડ રસ્તા બને છે ગટરની સુવિધા મળે છે તેવું કોર્પોરેશન તંત્રનો દાવો છે સરકારનો દાવો છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળે છે અનેક સ્થાનિકો અહીંયા હેરાન પરેશાન છે ક્યારે સ્થાનિકોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ થશે તે જોવું રહ્યું જે સવાર આપનું સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે જોડવા બદલ તો ચોક્કસથી તમામ સ્થાનિકો જે જોડાયા હતા તેમણે પણ પોતાની વ્યથા ઠાલવી જે કોર્પોરેટરો છે તે વોટ માંગવા આવે છે પરંતુ હવે જ્યારે સમસ્યાનું નિરાકરણ કરવાનું છે